અને રાઘવ ચડ્ડાના લગ્નની ચર્ચા છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે। આ કપલ અવારનવાર એક સાથે જોવા પણ મળતા હોય છે, ક્યારેક ડિનર ડેટ પર, ક્યારેક લંચ ડેટ પર જોવા મળતા હોય છે અને અફવાઓનું બજાર તો ગરમ થતું જ હોય છે। સગાઈની ચર્ચા ચાલી અને ત્યારબાદ હવે લગ્નની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। આ બધી ચર્ચાઓ વચ્ચે રાઘવ ચડ્ડા અને પરિણીતિ ચોપડા આઈપીએલની મેચ જોવા પહોંચી જાય છે સ્ટેડિયમમાં, અને સ્ટેડિયમમાં જેવી જ રીતે જનતા આ બંનેને સાથે જુએ છે એવી રીતે એક જ ગૂંજ એ જ સમયે સંભળાવા લાગે છે અને એ છે પરિણીતિ ભાભી જિંદાબાદ। અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ કમેન્ટ પણ આપી રહ્યા છે। પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના લગ્નની ચર્ચા કરવામાં આવી રહી છે। તેઓ મોહાલીમાં ક્રિકેટ મેચની મજા માણતા જોવા મળ્યા હતા, તે જ સમયે ફેન્સે પરિણીતિ ભાભી જિંદાબાદના નારા લગાવ્યા। આ જોઈને અભિનેત્રી દંગ રહી ગઈ હતી। રાઘવ ચડ્ડા અને પરિણીતિ ચોપરા મોહાલી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ જોવા માટે આવ્યા। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમના અનેક ફોટોઝ પણ વાયરલ થઈ રહ્યા છે। આ વિડીયોમાં પરિણીતિ ચોપરા અને રાઘવ ચડ્ડા દર્શકો વચ્ચે ઊભા રહીને મેચ જોતા નજરે પડે છે। બીજી તરફ ફેન્સ પરિણીતિ ભાભી જિંદાબાદના નારા લગાવી રહ્યા છે અને આ બંને શોક થઈ રહ્યા છે। રાઘવ ચડ્ડા અને પરિણીતિ ચોપરા પરિણીતિ ભાભી જિંદાબાદના નારા સાંભળીને હસવાનું રોકી શકતા નથી। આ સાંભળીને તે તેના માથા પર હાથ રાખી લે છે। લોકોએ આ વિડીયોની ખૂબ જ મજા લીધી છે। એક વ્યક્તિ જણાવે છે કે આ પબ્લિક છે અને તે બધું જ જાણે છે। રાઘવ ચડ્ડા અને પરિણીતિ ચોપરાની સગાઈ બાબતે ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 13 મેના રોજ સગાઈ કરશે, પરંતુ ઈડીની સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં રાઘવનું નામ આવતા સગાઈ હમણાં કરવામાં નહીં આવે તેવું કહેવાઈ રહ્યું છે। ચાર્જશીટમાં રાઘવનું નામ આરોપી તરીકે સામે નથી આવ્યું, માત્ર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।